नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञान प्रकरण नंबर छ भौतिक अने रासायणिक फेरफारों में भाग नंबर चार सुधी आपणे जोयुं हतुं। भाग नंबर चार में आपणे शुं जोयुं हतुं के प्रवृत्ति नंबर छ पॉइंट पांच तो आपणे वेला जोई लीधी हती, पण रासायणिक फेरफार छ पॉइंट बे टॉपिक रासायणिक फेरफार आपणे आगला भाग में જોયું હતું અને રાસાયણિક ફેરફારમાં આપણે એક ઉદાહરણ પણ જોયું હતું, શું તો કે લોખંડનું કટાવું અથવા તો લોખંડમાં કાટ લાગવો એ શું તો કે રાસાયણિક ફેરફાર છે। અને ભૌતિક ફેરફારની માહિતી આપણે આગળના ભાગોમાં જોઈ હતી। હવે તો કે પ્રવૃત્તિ નંબર 6.6 પ્રવૃત્તિ નંબર 6.6 चलो प्रवृत्ति नंबर 6.6 तमारे तमारी पाकी बुक में लखी नाखवानी छे। अने प्रवृत्ति नंबर 6.6 में शू दर्शाववानुं छे तो के प्रवृत्ति नंबर 6 में मेग्नेशियम नुं सड़गवुं ए रासायणिक फेरफार छे ते दर्शाववुं। शू तो के मेग्नेशियम, मेग्नेशियम शू छे तो के मेग्नेशियम एक प्रकारनी धातु छे। हवे मेग्नेशियम સળગવું, મેગ્નેશિયમ નું સળગવું, મેગ્નેશિયમ નું સળગવું એ રાસાયણિક ફેરફાર છે, રાસાયણિક ફેરફાર છે તે દર્શાવવું, શું તે દર્શાવવું। ચાલો હવે મેગ્નેશિયમ જે ધાતુ છે સળગાવવું એ રાસાયણિક ફેરફાર છે તે અહીંયા આપણે જોવાનું છે, અને તે રાસાયણિક ફેરફાર છે કે નહીં તે દર્શાવવાનું છે। તો ચાલો પ્રવૃત્તિમાં પહેલા શું કરશો તમે તો કે પ્રવૃત્તિમાં પહેલા જ તો તમે શું તો મેગ્નેશિયમની પટ્ટી લેવાની, પહેલા શું કરવાનું તો કે મેગ્નેશિયમની પટ્ટી લો। શું કરશો તો કે મેગ્નેશિયમ ધાતુની એક પટ્ટી હશે તે પટ્ટી લેશો, પછી તો કે તેના છોડને કાચ પેપર વડે કરશો, તેના છેડાને કાચ પેપર વડે કરશો, તેના વડે તો કે તેના છેડાને કાચ પેપર વડે કરશો। રસ્વથી શું થશે તો કે તેના ચડણ તો કે તડકાટ ઉત્પન્ન થશે, અને તેમાં પણ કોઈ પણ પ્રકારનો કાટ લાગેલો હશે તો શું થશે તો કે તે નીકળી જશે, તેનાથી તો કે કાચ પેપરથી ઘસવાનું છે। તમે કાચ પેપર તો જોયું જ હશે, અને શું કાચ પેપરનો ઉપયોગ શું હોય તો કે કોઈ પણ વસ્તુ પટાઈ ગઈ હોય કે ગમે તે હોય તો તે કાટ દૂર કરવા, અથવા તો તે પટ્ટીને કોઈ પણ એક ખરાબ થઈ ગયું હોય તો તેના પર તડકાટ લાવવા માટે શેનો ઉપયોગ કરી તો કે કાચ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે। પછી શું કરશો તમે તો કે આ છેડાને મીણબત્તીની જ્યોત પર રાખો, તો કે જે આ કાચ પેપરથી આપણે ઘસ્યો હશે તો કે તે છેડાને અથવા તો આ છેડાને મીણબત્તીની જ્યોત પર રાખો। શું કરવાની તો કે જે છેડો હશે તેને મીણબત્તીની જ્યોત પર મૂકો અથવા તો રાખો, શું પછી તે તેજસ્વી સફેદ પ્રકાશથી સળગવા લાગશે, પછી શું તો કે જે કાચ પેપરથી ઘસેલો મેગ્નેશિયમ પટ્ટીનો ભાગ હશે તેને આપણે મીણબત્તી ઉપર રાખશું તો શું થશે તો કે તે સફેદ ધુમાણા સાથે અથવા તો તે સફેદ પ્રકાશથી સળગવા લાગશે, અથવા તો તે તેજસ્વી સફેદ પ્રકાશ સાથે સળગવા લાગશે। શું થશે તો કે તમે મેગ્નેશિયમની પટ્ટી લીધી અને તેને શું કર્યું કાચ પેપરથી પટ્ટીને ઘસી, અને જે છેડો ઘસ્યો હશે તેને તમે શું કરશો તો કે મીણબત્તીની જ્યોત પર રાખો, અને જ્યારે મીણબત્તીની જ્યોત ઉપર રાખશો પટ્ટીને એટલે તેજસ્વી સફેદ પ્રકાશથી શું થશે તો કે તે સળગવા લાગશે, અને જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે તેના સફેદ રાખ મળે
શું થાય છે તો કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી સંપૂર્ણપણે શું તો કે જ્યારે સંપૂર્ણપણે બળી જાય છે ત્યારે આપણે શું મળે છે તો કે નીચે મેગ્નેશિયમની રાખ મળે છે. શું મળે છે તો કે જ્યારે સંપૂર્ણપણે મેગ્નેશિયમની પટ્ટી બળી જાય ત્યારે મેગ્નેશિયમની રાખ મળે છે. અને શું તો કે ત્યારે તેનો સફેદ અથવા તો કેવી રાખ તો કે સફેદ રાખ મળે છે. શું લખીએ આપણે? સફેદ રાખ મળે છે. અને ત્યારે પ્રક્રિયા શું થાય છે તો કે પ્રક્રિયાની વાત કરી તો મેગ્નેશિયમ ની સંજ્ઞા શું છે તો કે એમજી. તેના વડે દર્શાવી શકાય તો કે એમજી વડે દર્શાવી શકાય અથવા તો તમે શું કહ્યું અહીંયા લખશો શું તો મેગ્નેશિયમ. હવે આપણે શું કરી છે તો કે આપણે મીણબત્તીની જ્યોત પર સળગાવી છે. તો મીણબત્તીની જ્યોત પર સળગાવી તો મીણબત્તીની જે જ્યોત હશે એમાં શું હાજર હશે તો કે ઓક્સિજન હાજર હશે. જો ઓક્સિજન હાજર હશે તો જ તેને સળગાવી શકશું. અને ઓક્સિજનની સંજ્ઞા શું છે તો કે ઓ ટુ એટલે શું તો કે ઓક્સિજન કેટલી વખત તો કે અહીંયા એના બે પરમાણુ લીધેલા છે. પછી તો કે એ મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. આપણે ઓક્સિજન ક્યાંથી મળ્યો તો કે મીણબત્તીની જ્યોતમાંથી. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો આપણે શું મળે છે તો કે મેગ્નેશિયમની મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ને શેના વડે દર્શાવાય તો કે MgO વડે દર્શાવાય છે. આપણે શું કહી શકીએ તો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન. ઓક્સિજન ક્યાંથી મળે તો કે જે મીણબત્તીની જ્યોત હશે તેમાં શું હશે ઓક્સિજન. તે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. અને જો મેગ્નેશિયમ ઓક્સાઇડ કેને કહીશું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો જે આપણે મેગ્નેશિયમની પટ્ટી સળગી અને જે સફેદ રાખ મળે છે. શું મળે છે નીચે? સફેદ રાખ. તે શું હશે તો કે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ હશે. અને તેના ઉપરથી જે આ પ્રવૃત્તિ ઉપરથી આપણે શું કહી શકીએ તો કે શું કહી શકીએ તો કે આ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડ ની છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ તે મેગ્નેશિયમ કરતા નવો પદાર્થ છે. અને નવો પદાર્થ બનતો હોય તો તેવા ફેરફારને શું કહેવાય? રાસાયણિક ફેરફાર કહે છે. મેં વ્યાખ્યામાં તમને લખાવ્યું હતું કે જે ફેરફારથી નવા પદાર્થનું જો એક પદાર્થ હશે એમાંથી નવા પદાર્થનું નિર્માણ થતું હોય તો તેવા ફેરફારને શું કહેવાય? તો કે રાસાયણિક ફેરફાર કહેવામાં આવે છે. અને આ જો મેગ્નેશિયમની પહેલા પટ્ટી હતી પછી એમાંથી શું મળે છે તો કે સફેદ રાખ. અને સફેદ રાખમાં શું છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ એક પદાર્થ છે તો કે એક પદાર્થ નથી. તો મેગ્નેશિયમ શું તો કે એક પ્રકારની ધાતુ છે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે તો કે મેગ્નેશિયમ સાથે ઓક્સિજન પ્રક્રિયા કરે અને બનતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો ચાલો અવલોકન શું મળ્યું? અવલોકન તો કે મેગ્નેશિયમ માંથી શું મળે છે તો કે MgO. MgO તેની સંજ્ઞા છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ ની. હવે તેના ઉપરથી આપણે નિર્ણય શું લઈ શકીએ તો કે નિર્ણય શું લખી તો કે મેગ્નેશિયમનું સળગવું એ રાસાયણિક ફેરફાર છે. રાસાયણિક ફેરફાર છે તે આપણે કઈ રીતે કીધું? ફેરફાર છે. કેવો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર છે. રાસાયણિક ફેરફાર છે એ આપણે કઈ રીતે ખબર પડી
तो पहला तो आपने शु विचारशु मगज में, तो कि रासायणिक फेरफार की व्याख्या। तो रासायणिक फेरफार की व्याख्या मैं तुमने आग लखाई थी, शू लखाई थी, तो कि जे फेरफार थी नवा पदार्थ नु निर्माण थाय ते फेरफार ने केवुं कहीशुं, रासायणिक फेरफार कहीशुं। एटले शू पहला हतुं, तो कि मेग्नेशियम नी पट्टी लीधी थी, एने गरम करता शू मळे छे, मेग्नेशियम ऑक्साइड। एटले मेग्नेशियम ऑक्साइड शू छे, शू छे, तो कि एक प्रकारनो नवो पदार्थ छे, अने ते शेमांथी बनेलो छे, तो मेग्नेशियम नी पट्टी माथी बनेलो छे, अथवा तो मेग्नेशियम धातु माथी बनेलो छे। एटले शू थयुं सामान्य रीते, अथवा तो आपणे शू कही शकीए, तो कि जे मेग्नेशियम माथी मेग्नेशियम ऑक्साइड बने छे, त्यारे नवा पदार्थ मेग्नेशियम ऑक्साइड शू थयुं कि नवो पदार्थ नुं निर्माण थयुं, अने नवा पदार्थ नुं निर्माण थाय तेवा फेरफारने शू कहीशुं, तो कि रासायणिक फेरफार कहेवामां आवे छे। अने आना ઉપરથી આપણે શું દર્શાવ્યું, તો કે પ્રવૃત્તિ 6.6 મેગ્નેશિયમ નું સળગવું એ રાસાયણિક ફેરફાર છે તે આપણે દર્શાવ્યું। કેવી રીતે દર્શાવી શક્યા, તો મેં તમને પહેલા જ કીધું કે મેગ્નેશિયમ માંથી શું બને, મેગ્નેશિયમ ઓક્સાઇડ। એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ શું હોય, તો કે નવો પદાર્થ, તો નવો પદાર્થ બનતો હોય તેવા ફેરફારને શું કહેવાય, તો કે રાસાયણિક ફેરફાર કહેવાય। અને તેના ઉપરથી આપણે શું લખી શકીએ, તો કે મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવું તે રાસાયણિક ફેરફાર છે। ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળના લેક્ચરમાં પ્રવૃત્તિ 6.7 આપણે જોશું। થેન્ક યુ વેરી મચ।